हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विपिन पाठक तुम्हारो हार्दिक स्वागत करे छे। परीक्षा की तैयारी फूल जोश में चाली रही है, बराबर ने? आम तो बे त्रण वक्त अभ्यास मैं पूरो करी नाख्यो छे, सरस ने लखाण साथे पण, बराबर ने? तमने जे प्रश्न याद ना रहता होय, कोई पण सब्जेक्ट ना होय, तो ए नाना एवा कागळ में व्यवस्थित लखी अने सेलोटेप थी तमे ज्यां जे रूम में वधारे समय रहता हो ए रूम नी अंदर सेलोटेप थी चिपकाई देवानो अने पापो पट्टा लेवानो। ए पापो थी जाय पछी बीजुं टूंकणुं छे, सूत्र छे के व्याकरणना कोई पण टॉपिक छे तो ए तमे लखीने चिपकावी दो, ई पापो पण लेवानो। आम वारंवार तमारी नजर सामे जे वस्तु आवे मित्रो ये जल्दी पाकी जाए, बराबर ने? तो एवं घना बदा टूका है याद रखना। तो सरल सवार समय में थोड़ू वेला जागीने नियमित परीक्षा की तैयारी करवा मनजो, बराबर ने? तो सरस मार्क आवशे अने मने विश्वास है मारा काम ऊपर अने तमारा ऊपर अने स्कूलना मैनेजमेंट ऊपर कि आपने 100% सारी सफलता मेळवीशुं, बराबर? तो अने जेने जे सब्जेक्ट काचो होय, गुजरातीमां जे काई पण काचो होय तो ए थोड़ुं पाकुं करी लेजो अने बहु सरळ पेपर हशे, तमने लखवानी मजा आवशे, पण जेने तैयारी करी हशे एने, बराबर? तो बधा मित्रो तैयारी तमे खूब करो ज छो, थोड़ी वधारे करजो જેથી કરીને સર્વશ્રેષ્ઠ પરિણામના હકદાર આપણે સૌ બનીએ, ઓકે બેટા? ચાલો તો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આપણે આજનો વિચાર જોઈ લઈએ। ટાઈમ પાસ કરવો હોય તો મોબાઈલમાં ગેમ રમી લેજો મિત્રો, પણ કોઈના હાર્ટ કે હૃદય કે પછી ફિલિંગ લાગણી સાથે ક્યારેય રમતા નહીં, કોઈને ઠેસ પહોંચાડવાથી ક્યારેય આપણે સુખી થતા નથી, એટલે હંમેશા બધા સાથે નિસ્વાર્થ ભાવે એન્જોય કરવો જોઈએ। ચાલો તો હવે મિત્રો, ગયા લેક્ચરની અંદર મેં તમને સંયુક્ત વાક્ય કોની કહેવાય, મિશ્ર વાક્ય બે પ્રકાર, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, બરાબર? એની વિશે આપણે વાત કરી હતી। ત્યારબાદ હવે સંયોજક અને કુદરતની વાત આપણે બાકી હતી, એ મિત્રો પૂરું કરી લઈશું। તો સંયોજક એટલે શું? સંયોજક એટલે બે વાક્યોને જોડનાર શબ્દ, હે ને? જે આપણે શબ્દ દ્વારા, બરાબર ને, બે વાક્યોને જોડવામાં આવે છે અને આપણે એ શબ્દને આપણે સંયોજક કહીએ છીએ મિત્રો, બરાબર? તો આપણે વાત કરીને કે સંયુક્ત વાક્યમાં મુખ્ય વાક્ય જ હોય, ગૌણ વાક્ય જેવું કશું હોતું નથી। તો આ જે સંયુક્ત વાક્ય છે એ કયા સંયોજક વડે જોડાયેલું છે? ગોપાલ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા છે, તો આ અને એ આ જે જાંબુડા અને ચીકુ શબ્દને જોડે છે માટેને સંયોજક કહેવાય। તો આ સંયુક્ત વાક્ય જુઓ, કારણ તેમાં મુખ્ય વાક્ય જ છે, ગૌણ વાક્ય છે નહીં, એટલે આપણે સંયુક્ત વાક્ય। હવે બીજું વાક્ય સંકુલ વાક્ય, કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ, તો આની અંદર મુખ્ય વાક્ય પણ છે અને એની સાથે સંયોજક વડે ગૌણ વાક્ય જોડાયેલું છે। તો સંકુલ વાક્યની અંદર મુખ્ય વાક્ય પણ આવે અને ગૌણ વાક્ય પણ આવે છે, તો આની અંદર સંયોજક કયું થયું ભાઈ? તો કે તેથી, હે ને? કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ ગઈ, તો મુખ્ય વાક્ય આ થયું, કુસુમે દવાખાનામાં દાખલ કરી તે, ગૌણ વાક્ય શું થયું? સાજી થઈ ગઈ તે, બરાબર? તો આ સંકુલ વાક્ય છે એ તેથી સંયોજક વડે જોડાયેલું છે। ત્રીજું વાક્ય મિત્રો જોઈએ, જ્યારે, હે ને, જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી, તો સંકુલ વાક્ય છે એ જે સંકુલ વાક્ય છે એ જ્યારે અને ત્યારે જે સંયોજક વડે જોડાયેલું છે, તો આપણે આ રીતે સંયોજક તમને સમજાય,
જોડના શબ્દને સંયોજક કહીએ છીએ. ચાલો હવે બીજો કુદંત પણ કહેવાય. કુદંતના પ્રકાર, પહેલો પ્રકાર વર્તમાન કુદંત, તો એનો પ્રત્યય કયો? જે ક્રિયાપદ લાગ્યું હોય તો કે ત, જેમ કે લખતો, કવાયો, વાંચતી, કવાયો. ભૂત કુદંતમાં ય કે એલ, પડ્યો, ય આવ્યો, હા, પડેલી, એલી, એલું, પડેલી, એલી, કે એલું, હે ને, આમાં પડ ભરેલી એલી એલ એલ લખેલી એટલે એલ, તો એને પણ આપણે ભૂતકુદંત, ભૂતકુદંતના પ્રત્યે જે ક્રિયાપદ લાગ્યો કે આ યો અને એલ ભવિષ્યકુદંત, વાન અથવા તો ના લખવાની આવ્યું, વાન બોલનાર આવ્યું, ના જોનાર અહીં છે, જો જોનાર તો એ આવ્યું બરાબર, બોલનાર જોનાર, તો આમાં ભવાની ન હોય, આમાં ના રહે બરાબર, તો આ પ્રત્યે થયું. હવે હે પ્રકૃદંતમાં વા પ્રત્યે લખવા હે ને, વાંચવા આવ્યું ને, પછી વિદ્યેશ કુદંતની અંદર વું એટલે લખવું હે ને, પછી રાખવી બરાબર ને, તો ત્યાં વ પ્રત્યે એવું ક્રિયાપદ લાગે, નિશાળ કુદંત પદનો પ્રત્યય છે એ ક્રિયાપદને જ લાગે. સંબંધક કુદંત ઈ કે ઈને લખી, હવે લખતા નથી પણ બોલીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ, લખી, પછી ઈને લખીને ઈને અને મૂકીને ઈને, અહીંયા અહીંયા આવે છે ઈ આવ્યું છે અને અહીંયા આવ્યું છે ઈને આવ્યું છે બરાબર. તો આ રીતે આપણે કુદંત પ્રત્યયનો ઉપયોગ પણ સંપૂર્ણ અને સંયુક્ત વાક્યમાં આપણે કરતા હોઈએ છીએ. હવે મિત્રો ખાસ બીજી વાત તમને કરવાની, હજી એક ટોપિક આપણે મિત્રો બાકી છે, જેને આપણે વિધિ વાક્ય કહીએ છીએ અને નિષેધ વાક્ય, વિધિ વાક્ય નિષેધ વાક્ય રૂપાંતર. હક વિધિ વાક્ય કોને કહેવાય? હકાર વાક્યને હંમેશા વિધિ વાક્ય કહે છે, નકાર વાક્યને હંમેશા નિષેધ વાક્ય કહેવામાં આવે છે. અચ્છા હવે આપણે રૂપાંતર જોઈ લઈએ. નીચેના વિધિ વાક્યનું નિષેધ વાક્ય રૂપાંતર, નિષેધ એટલે નકારનું રૂપાંતર કરવું, અર્થ કરવો જોઈએ નહીં. જ્યારે વિધિ વાક્યનું નિષેધ વાક્યમાં આપણે નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો અથવા ફેરફાર કરો, હે, નવું વાક્ય બનાવો, ત્યારે અર્થ કરવો જોઈએ નહીં બરાબર, યાદ રાખવું. જેમ કે મેં એ બોરી જાતે ઉછેરી છે, ઉછેરવાની ક્રિયા પોતે જ કરે, નકાર બીજાએ બોરી જાતે ઉછેરી નથી હે ને, અથવા એને મારા સિવાય બોરી બીજાએ ઉછેરી નથી, એટલે જાતે બીજાએ બોરી જાતે ઉછેરી નથી, મેં ઉછેરી બરાબર. બીજું ડોસા ફરી બોલ્યા હે ને, આમાં આમાં બોરી ઉછેરવાની વાત છે, મૂળ વાત, મૂળ વાત ઉછેરવાનું બોલ્યું. બીજું હોય ડોસા ફરી બોલ્યા, આમાં બોલવાની વાત છે, જો ડોસાથી ફરી મૂંગો રહેવાયો નહીં, મૂંગો રહેવાયો નહીં એટલે મૂંગો રહેવાયો નહીં એટલે બોલ્યા એવો અર્થ થાય, ડોસાથી ફરી મૂંગો રહેવાયું નહીં એટલે બોલ્યા એવો અર્થ. તો ત્રીજું હોય શેરપા તૈયાર કરાવતા ખૂબ ગુસ્સે થતો, શેરપા તૈયાર કરાવતા શાંત રહી શકતો ન હતો, શાંત ન રહી શક્યો એટલે ગુસ્સે થયું એવો અર્થ થાય, અર્થ સરખો જ છે બંનેમાં. નીચેના નિષેધ વાક્ય, નિષેધ એટલે નકાર, નકાર વાક્યનું હકાર વાક્યમાં અને વિધિ વાક્યમાં રૂપાંતર કરવું, જેમ કે એ મૂંગી છે પણ કંઈ પહેરી નથી. હવે એનું શું થાય વિધિ વાક્ય બેટા? એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને, એટલે એનો અર્થ થાય પહેરી નથી એવો અર્થ થાય, અર્થ કરવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવાનું, મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. હવે એનું વિધિ વાક્ય શું થાય? હું આ બધું જાણું છું બાબુરાજ. તો આ રીતે મિત્રો આપણે સંયુક્ત વાક્યની અંદર વપરા, સંયુક્ત અને સંકુલ વાક્યમાં વપરાતા સંયોજક વિશે વાત કરી, કુદંત પ્રત્યય વિશે વાત કરી, વિધિ વાક્ય એટલે હકાર વાક્ય, નિષેધ વાક્ય એટલે નકાર વાક્ય, વિધિ વાક્યનું નિષેધ વાક્ય રૂપાંતર જોયું હે ને, અને નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર જોયું બરાબર. તો આ વિધિ વાક્યનું નિષેધ અને નિષેધ વાક્યનું વિધિ વાક્ય રૂપાંતર આપણે જોયું. તો આમ આ રીતે તમારા અભ્યાસક્રમની અંદર મેં પરીક્ષામાં વિધિ વાક્ય નિષેધ વાક્ય પૂછ્યા છે બરાબર, તો તમે બરાબર એનો અભ્યાસ કરજો બરાબર. બીજા વાક્યો પણ તમારા એકમ પાંચની અંદર આપ્યા છે પાઠ્યપુસ્તકમાં, એ વાંચજો, એ બધું જોઈ લેજો બરાબર. ખૂબ સરસ પેપરો બધા હશે, કોઈ પ્રકારનો
ટેન્શન નહીં લેવાનું, પણ વાંચવાનું નહીં, બધું જ બરાબર વાંચીને આવવાનું. પછી કોનો ભરો, કોના પર ભરોસો રાખવાનો? પોતાની જાત ઉપર અને ઈશ્વર ઉપર. બરાબર, તો ચોક્કસ સારું પરિણામ આવે જ. બરાબર, અને તમે બધા ખૂબ હોશિયાર છો, ઘરે પણ તૈયારી કરો છો. બરાબર, તો દ્વિતીય પરીક્ષા માટેની તૈયારી માટે બેસ્ટ લક, અને એક્ઝામ માટે પણ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.